મહા વાવાઝોડાની સંભવિત સ્થિતિને પહોંચી વળવા ગીર સોમનાથ જિલ્લા વહીવટી તંત્રની આપાતકાલ બેઠક યોજાઈ હતી. અરબી સમુદ્રમાં સર્જાયેલ મહા વાવાઝોડું ધીમે ધીમે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગ અનુસાર ગીર સોમનાથના વડામથક વેરાવળથી માત્ર 530 કિલોમીટર દૂર આ વાવાઝોડું આગામી તારીખ 6 થી વધુ તીવ્રતા સર્જાશે. અંદાજે 100 થી 110 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને ભારે વરસાદની પણ આગાહી વચ્ચે મહા વાવાઝોડું સમયે આવનાર આફતને પહોંચી વળવા જિલ્લાનું તંત્ર પણ સજ્જ બન્યું છે. આજે જિલ્લા સેવા સદન ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર ધર્મેન્દ્ર રેવરના અધ્યક્ષ સ્થાને તમામ વિભાગના જવાબદાર અધિકારીઓ સાથે આપાતકાલ રિવ્યૂ બેઠક યોજવામાં આવી હતી, જેમાં રેવન્યુ, પોલીસ, શિક્ષણ, આરોગ્ય, નેવી, કોસ્ટગાર્ડ, પીજીવી સેલ સહિતના વિભાગોને જરૂરી તાકીદ કરવામાં આવી હતી. તંત્ર દ્વારા 6 તારીખે જે વાવાઝોડાની શક્યતા છે એને પહોંચી વળવા માટે પૂરી તૈયારી અને એની કામગીરીની સમીક્ષા માટે આજે તમામ સંબંધિત અધિકારી સાથે, જિલ્લાના તમામ અધિકારી સાથે બેઠક પણ યોજવામાં આવી. ગત વખતના જે વાયુ વાવાઝોડાના અનુભવ આધારે જે પણ કામગીરીમાં ક્યાંય પણ સુધારાત્મક પગલાં લેવાના હતા એ પણ આપણે લીધા છે અને આપણી પૂરતી તૈયારી જે છે કે આપણે લોકોની સલામત સ્થળે ખસેડી એમને વ્યાજબી સુવિધા પણ પૂરી પાડી શકીએ અને જરૂરિયાતના સમયમાં ઇમરજન્સી રિસ્પોન્સને આપણો જે છે ઝીરો ટોલરન્સ, કેજ્યુઆલિટી બાબતમાં ઝીરો ટોલરન્સ અને આપણે કેટલ સેફટી અને ત્યારબાદ જે છે આપણે પ્રોપર્ટીની સેફટી, સર્વિસ જે છે એનું મેન્ટેનન્સ રહે અને રિસ્ટોરેશનનો પ્રશ્ન રહે તો વિધિન શોર્ટ ટાઈમ રિસ્ટોરેશન થાય એ પ્રમાણે દરેક જે છે ડિફરન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા પોતાના કન્ટીજન્સી પ્લાન જે છે એ અમલમાં મૂકેલ છે અને પૂરી આપણી તૈયારી છે અને આપણે અપેક્ષા રાખીએ કે સોમનાથ દાદાની કૃપાથી ગઈ વખતની જેમ આપણી પૂરતી તૈયારી છે પણ એનો સામનો કરવાનો પ્રસંગ ન આવે અને આવશે તો આપણી પૂરી તૈયારી છે. પણ એની અંદર લોકોનો સહકાર સ્થળાંતર માટે જ્યારે પણ જે છે તંત્ર તરફથી જે એના લોલાઈન એરિયામાંથી સ્થળાંતર માટે જણાવવામાં આવે ત્યારે લોકો સ્થળાંતરિત એના માટે જબરજસ્તી પોલીસ ફોર્સનો ઉપયોગ ન કરવો પડે, જરૂરિયાત પ્રસંગે એ પણ કરીશું પરંતુ એ ન કરવો પડે એવો સહકાર મળે એ ખાસ અપેક્ષિત. આ તકે જિલ્લા ઇન્ચાર્જ કલેક્ટર ધર્મેન્દ્ર રેવરે મીડિયાને માહિતી આપતા સંભવિત વાવાઝોડાની સ્થિતિ સંદર્ભે ખાસ પ્રવાસીઓને સોમનાથ પ્રવાસ ના ખેડવા જિલ્લા કલેક્ટરનો અનુરોધ કર્યો હતો. સાથે જે પ્રવાસીઓ આવી ચૂક્યા છે તેઓએ સલામત સ્થળ શોધી લેવા અને સમુદ્ર તરફના ના જવા માટે અપીલ કરવામાં આવી હતી. વધુમાં જણાવેલ કે જિલ્લાના સમુદ્ર કાંઠાના 52 થી વધુ પ્રભાવિત ગામોમાં 10,000 થી વધુ લોકોનું સ્થળાંતરની શક્યતા રહેલી છે. આ સ્થળાંતરિતો માટે આશ્રય સ્થાન તેમજ પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ કરાવવા તૈયારીઓ શરૂ કરાવી દેવાઈ છે. જરૂર પડીએ એનડીઆરએફની ટીમની પણ મદદ લેવામાં આવશે. લો લાઈન એરિયા જે છે 52 ગામ જે છે એ લો લાઈન એરિયામાં છે અને એની અંદર આપણે સલામત સ્થળે ખસેડવા માટે સ્થાનિક ઉપલબ્ધ સાધનો અને આપણા જે ગામના તલાટી, સરપંચ તેમજ જે સબ ઝોનલ ઓફિસર ડેપ્યુટ કર્યા હોય અને તાલુકા કક્ષાએ ઝોનલ ઓફિસર એમના કોઓર્ડિનેશન સાથે એ શિફ્ટિંગ ત્યાં કરવામાં આવે છે અને આપણા શિફ્ટિંગ માટેના જે છે આશ્રય સ્થાનો એ પણ મોટાભાગે પ્રાથમિક શાળાઓ યર માર્ક છે અને ત્યાં પણ પ્રાથમિક સુવિધા બધી ઉપલબ્ધ કરાવવામાં આવે. કેટલા લોકોનું સ્થળાંતર સંભવિત કરી શકાય? સંભવિત સ્થળાંતર ગઈ વખતે જરૂરિયાત પ્રમાણે અંદાજિત 10,000 જેટલું જે છે પ્રિકોશનરી કરવામાં આવેલું. આ વખતે વાવાઝોડાની ઇન્ટેન્સિટીને ધ્યાને લઈ જે છે એ સ્થળાંતર જે છે એ કોઈ પણ માનવ મૃત્યુ ન થાય એ ઉદ્દેશને ધ્યાને રાખી જે તે સ્થળાંતર કરવાનું. આ પીરિયડ દરમિયાન ટુરિસ્ટને ખાસ અપીલ કરવામાં આવે છે કે સમય ને સંજોગોને જોતો એમની સલામતી અને તંત્રની વ્યવસ્થા તંત્ર જળવાય અને એના ઉપર ટુરિસ્ટની જવાબદારી વધારાની ન ઉપસ્થિત થાય એના માટે
પોતાનો પ્રવાસ મુલતવી રાખે. પ્રવાસ જો ખેડી લીધેલો હોય તો જે તે જગ્યાએ એમના રહેઠાણના સ્થળે સલામત રીતે રહે અને આવા સમયે દરિયા બાજુ પોતે સહેલગાહ કરવા ન જાય અને સલામતીના બધા ધોરણો જાળવે તેવી ખાસ વિનંતી. રાકેશ પરડવાનો રિપોર્ટ, ગીર સોમનાથ.